નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ પર તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના શરૂઆત કરીએ તમારા જે ગુજરાતીમાં સ્વ અધ્યયન પોથી ગુજરાતી સ્વ અધ્યયન પોથી ધોરણ આઠ અને દ્વિતીય સત્ર માટે આપેલી છે એમના વિશે આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો આ સ્વાધ્યય પોમાં તમને સંપૂર્ણ સોલ્યુશન મળી રહેશે તો તમે અમારી ચેનલને લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરી દો તથા નોટિફિકેશન બેલ પ્રેસ કરી દો કે જેથી બધી જ માહિતી તમને પહેલાં મળી રહે અને આ સિવાય બીજા કયા સોલ્યુશન જોઈએ છે એ પણ નીચે જણાવો કે જેના મદદથી તમને બધા સોલ્યુશન મળી શકે ચલો અહીંયા પહેલાં પ્રશ્ન નંબર એકથી સ્ટાર્ટ કરીએ આ કાવ્યમાં સાહિત્ય પ્રકાર ગઝલ આવા અન્ય પદોના સાહિત્ય પ્રકારો તમારા શિક્ષકની મદદથી લખો તો છે સોનેટ પ્રાથમિક પ્રાર્થના ગીત ઉર્મી ગીત લોકગીત કાવ્ય પ્રકૃતિ કાવ્ય આખ્યાયન મુક્તક હાઈકુ અને દુહા ઓકે તો આગળ હવે નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન નંબર બેમાં છે તમને અહીંયા થોડીક ઓનલાઈન વેબસાઇટ આપેલી છે ગૂગલ ક્રોમ પર જઈને તમારે એમાંથી કોઈ એક કાવ્ય પંક્તિ લખવાની છે જેમ કે ટહકો ડોટ કોમ સાગર ડોટ કોમ રેડ ગુજરાતી રીડ ગુજરાતી રાજેન્દ્ર શુક્લા મિતિક્ષા અને રન કાર

ગઝલ પ્રશ્ન નંબર ત્રણ જેમાં ગઝલ વિશે તમે શું જાણો છો તો કે ગઝલ વાસ્તવમાં એક ફારસી કાવ્ય પ્રકાર છે તેના પ્રિયત્મા સાથે ગુપ્ત ગુ એવો થાય છે ગઝલ અને અરબી અને ઉર્દુની જેમ ગુજરાતીમાં પણ લખાય છે આગળ છે બીજું નવી શરૂઆત બાબતે કવિ શું કહે છે તો કે નવો બદલાવ હારવા બદલે બહાર સુંદરતાથી સુંદરતાની સાથે આંતરિક સૌંદર્ય ખીલાવવાની વાત કરે છે પછી છે પ્રશ્ન નંબર ત્રણ વિદ્યાર્થી મિત્રો હું સ્ક્રીન સ્ક્રોલ કરતી જાઉં છું તમે વિડીયોને પુ લખતા જાઉં હવે આવનારી કાલે શું નજરાણું આપવાની કવિ વાત કરે છે તો કે આવતીકાલના નજરાણું કવિને વાત આપણને જે મળ્યું છે તેને સવાયું કરીને આવનારી કાલને આપવાનું કહે છે હવે પ્રશ્ન નંબર ત્રણ છે જેમાં તમારે અર્થ સાથે વાક્ય બનાવવાનું છે તો વખત એટલે સમય અને કાળ જાત એટલે પંડે અને પોતે હવે અહીંયા તમને એક કાવ્ય પંક્તિ અથવા તો કહેવત આપેલી છે કે હિંમતે મરદા તો મદદે ખુદા આ તમારે આના આધારથી તમારે નીચે આપેલા ફકરાની જેમ લખવાનું રહેશે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમને બધું જ સોલ્યુશન કરાવતી રહીશ પરંતુ તમારે મારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી રાખવાની છે અને તમારે કયા વિડીયો જોઈએ છે એ પણ લખી દો કે જેની મદદથી એ વિડીયોને પણ હું નીચે લખી શકું હવે પ્રશ્ન નંબર એક દરેક દુઃખ દરેક વખતે દુઃખ દુઃખ જોઈ હારી ન જવું જોઈએ આ વખતે દુઃખોને હરાવીએ તો અહીંયા તમને સુભાષિત આપેલું છે આપણે જ જેવા બહાર સુંદર દેખાઈએ છીએ એવા સુંદર અંદરથી પણ બનીએ તો એમના માટે છે આગળ જોઈએ હવે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં તમને કમ્પ્લીટ સોલ્યુશન કરાવ્યું છે જો તમારે નેક્સ્ટ સોલ્યુશન જોઈએ તો મને નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો નોટિફિકેશન કરીને પ્રેસ કરી દો સોશિયલ સાયન્સ પર તમારું સ્વાગત રહેશે હંમેશા